કાંગરે તાલુકાના કઠોળ ગામમાં આવેલ સ્મી જ્વેલર્સ નામની દુકાનની છતમાં બાકોરૂ પાડી રૂપિયા 86,62,000 સોના ચાંદીના દાગીનાની ચોરી પ્રકરણમાં વોન્ટેડ આરોપી યાકીબ જુનેદ શેખને જિલ્લા એલસીબી પોલીસે કોલવડ ગામેથી ઝડપી પાડ્યો હતો. કામરેશના કઠોળ ગામ ખાતે આવેલ સ્મી જ્વેલર્સમાં અગાઉ તસ્કરોએ ધાપ મારી રૂપિયા 86,62,000 સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી લીધા બાદ આ ગુનામાં વોન્ટેડ આરોપી કઠોળ ગામના યાકીબ જુનેદ શેખને જિલ્લા એલસીબીએ ખોલવડ ગામથી ઝડપી પાડ્યો હતો. ગઈ તારીખ 23/7/22 રાજ્ય સરકારશ્રી દ્વારા EFIRનું જે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું એ એપ્લિકેશન લોન્ચિંગના અનુસંધાને આજરોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં આવેલ આહિર સમાજની વાડીમાં સરકારશ્રીના આ નવીનતમ પ્રયોગને જનજાગૃતિ ફેલાય, લોકોમાં એ કોન્સેપ્ટ બેસે અને એનો લોકો મહત્તમ ઉપયોગ કરી શકે તે હેતુથી પલસાણા તાલુકાના નાગરિકો અને સ્કૂલ્સના સ્ટુડન્ટ્સ જે છે એને આજરોજ આહિર સમાજની વાડીમાં આ જનજાગૃતિ અભિયાન હેઠળ તમામને મિટિંગ લેવામાં આવી હતી. સરકારશ્રીના જે આ નવીનતમ પ્રયોગ જે છે EFIR લોન્ચિંગ બાબતે તમામને સમજ કરવામાં આવી હતી અને EFIR જે છે એનો સામાન્ય માણસથી લઈ અને દરેક માણસ એનો ઉપયોગ કરી શકે અને મહત્તમનો ઉપયોગ થાય અને એનો પ્રસાર થાય તે હેતુસર આજની આ જે મિટિંગ હતી એ રાખવામાં આવેલી અને બહુ મોટી સંખ્યામાં નાગરિકો અને શાળાના સ્કૂલ સ્ટુડન્ટ્સ જે છે એ સામેલ થયેલા અને આ બાબતે દરેકને સમજ કરવામાં આવેલ હતી. આ પ્રોગ્રામ દરમિયાન જે સુરજ રેન્જ વડા શ્રી સાહેબ દ્વારા આ જે ગ્રામદૂત યોજના જે છે એની અસરકારક કામગીરી કરવા માટે થઈને આ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશન્સના જે પોલીસ અધિકારી કર્મચારીઓ છે એને પોતાના પોલીસ સ્ટેશન્સના દરેક ગામ જે છે એની વિઝિટ કરવા માટેની તમામને સૂચના આપવામાં આવેલી છે. દરેક પોલીસ અધિકારી ગ્રામદૂત બની પોતપોતાને ફાળવામાં આવેલા છે. જે ગામો છે તેમાં વિઝિટ કરશે, અઠવાડિયામાં એક વખત વિઝિટ છે અને 15 દિવસે એક વખત ત્યાં નાઇટ હોલ્ડ કરશે. આ વિઝિટ દરમિયાન તેઓ ગામના તમામના સારા નાગરિકોને મળશે. નાગરિકોના જે કોઈ બી કાયદો અને વ્યવસ્થાના લગતા પ્રશ્નો હોય કે એ સિવાયના પણ અન્ય પ્રશ્નો હોય, ગામની જે કોઈ તકલીફો હોય, જે કંઈ નાના મોટા જે કોઈ ઇસ્યુઝ હોય એ તમામથી માહિતગાર થશે અને એનું પોલીસના લેવલે જે છે એનું શક્ય એટલું સોલ્યુશન આવી શકાય. જે કાયદો અને વ્યવસ્થાને લગતું અથવા તો પોલીસના જે લગતા પ્રશ્નો છે પોલીસ દ્વારા નિરાકરણ લાવે અને પોલીસ ખાતા સિવાયના અન્ય કોઈ એવા પ્રશ્નો હોય કે જે બીજા ખાતાને લગતા વળગતા હોય તો પોલીસ મારફતે જે તે ખાતા તરફ જે છે એને દિશા નિર્દેશ કરી અને એનું જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરી શકાય એવા સરસ હેતુ સાથે આ ગ્રામદૂત યોજના જે છે એ શરૂ કરવામાં આવી છે. આ ગ્રામદૂત યોજનામાં દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે રેગ્યુલર ઇન્ટરવલ્સથી પોતપોતાના ગામ જે ફાળવેલા છે એ તમામ ગામોમાં એ વિઝિટ કરે છે અને એ દિવસ અને રાતની વિઝિટ દરમિયાન ગામના લોકોને મળે છે અને ગામના પ્રશ્નોથી માહિતગાર થઈ અને એના સોલ્યુશન્સ માટેના પ્રયત્ન કરતા હોય છે. અમે કાલે સાંજના દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. સવારના આવીને જોયું તો દુકાનમાં ચોરી થઈ માલુમ પડ્યું હતું. ચોરો ઉપર ટેરેસના રસ્તે માર્ગે અંદર આ ઘરમાં પ્રવેશ કર્યા હતા અને દુકાનમાંથી બધું ચોરીનો માલ ચોરી ગયા હતા. બધો સોનાનો ચાંદીનો અને રોકડા રૂપિયા ચોરી ગયા હતા. કેટલો હતો મુદ્દામાલ? બધો થઈને મુદ્દામાલ થઈને 750 ગ્રામ જેવું સોનું હતું, 60 કિલો જેવું ચાંદી હતી, 4,97,000 રોકડા હતા. એ કામરેજ પોલીસમાં ખબર કરી હતી અને કઠોળ પીસમાં ખબર કરી હતી. એ લોકોએ ગણતરીના કલાકમાં ચોરને પકડી પાડ્યો અને બધું મુદ્દામાલ પણ પકડી પાડ્યો છે. અને કામરેજ પોલીસની સરાહનીય કામગીરી કહેવાય કે એ લોકોએ ગણતરીના કલાકમાં રેઢા ગુનેગારોને પકડી લીધો છે. આવા રેઢા ગુનેગારો સમાજમાં ન ફરે એના માટે તકેદારી રાખવી જોઈએ.